विद्यार्थी मित्रों, हूँ रवि रावल, तमारी साथे धोरण 11 जीव विज्ञान साथे जोड़ाई गयो छूँ। मित्रों, लास्ट क्लास नी अंदर आपणे प्रकरण नंबर 8 जे चालू कर्यो छे तेनी अंदर छेल्ला सेशन में कम्प्लीट कर्यु हतुं। आपणे आदिकोष केन्द्रीय एटले के बेक्टेरियाना संदर्भमां आपणे ध्यानमां लीधो हतो। एक कोष बेक्टेरियानी अंदर अस्तित्व धरावती केटलीक अंगिकाओ विशे वात करी गया था, जेनी अंदर आपणे मेसोजोम्स जे एक पुटिका धरावती रचना छे, जे कोषरस पटलना अंतरवलनना कारणे उत्पन्न थती रचना, जेना विषे आपणे वात करी गया था। अने त्यारबाद आपणे वात करी हती आखे आखी जे आदिकोष केन्द्रीयनी जे रचना छे तेनी अंदर अस्तित्व धरावता केटलाक आवरणो। तो आपणे आवरण विषे वात करी हती जेनुं मुख्य कार्य हतुं रक्षण प्रदान करवानुं। હવે આવરણ ઉપર વાત કરવા જઈએ તો ફટાફટથી રિવાઇઝ કરી લઈએ। આપણે ત્રણ પ્રકારના આવરણો વિશે વાત કરી ગયા હતા। ત્રણ આવરણો કયા હતા? તો સૌથી બહારનું જે આવરણ હતું, જેને આપણે ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખતા હતા, સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ। ત્યારબાદ બીજા નંબરનું જે આવરણ હતું, જેને આપણે કોષ દિવાલ નામ આપ્યું હતું, અને ત્રીજા નંબરનું અને સૌથી અંદરનું જે સ્તર હતું, જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખતા હતા। એટલે કે ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ ત્રણે આવરણો ભેગા થઈ અને કોષને પ્રદાન કરતા હતા કોઈક પ્રમાણમાં રક્ષણ। હવે આજનો આપણો હેડિંગ આવે છે ક્રોમેટોફોર। હવે આ જે રચના આજે વાત કરવાના છીએ એ કંઈક વિશિષ્ટ પ્રકારની રચના છે। શું કામ? કારણ કે વિશ્વની અંદર બધા પ્રકારના બેક્ટેરિયાની અંદર આ વસ્તુ જોવા મળે તેવું જરૂરી નથી। તો ક્રોમેટોફોર એક એવી રચના છે, એના માટે સૌથી પહેલાં તમને કેટલાક એક્ઝામ્પલ યાદ રાખવા પડશે। જેમ કે આદિકોષ કેન્દ્રની અંદર બે સરળ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ। સૌ પ્રથમ એક્ઝામ્પલ છે, ધોરણ 10ની અંદર તમે શબ્દ સાંભળ્યો હશે, નીલ હરિત લીલ। એના સિવાય એક કોષીય એક બેક્ટેરિયા છે જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ। ઓકે, નાઇટ્રોજન ફિક્સેશન તમે ધોરણ 10ની અંદર અથવા તો આગળના ધોરણમાં નાઇટ્રોજન ચક્ર તમે ભણ્યો હશે। ઓકે, નાઇટ્રોજન ચક્ર તમે સાવ સામાન્ય છે, 8, 9, 10ની અંદર આવી જાય છે। તો નાઇટ્રોજન ચક્રની અંદર આ બેક્ટેરિયાનું નામ તમે સમજી ગયા છો, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ। તો નીલરિત નીલ અને સાયનોબેક્ટેરિયાની અંદર સૌથી વધુ પ્રમાણમાં આપણે એક વિશિષ્ટ અંગિકા જોવા મળે છે, જેને આપણે કહીશું ક્રોમેટોફોર। હવે તે મહત્વની વસ્તુ, ક્રોમેટોફોર અથવા તો નીલહરિત નીલ અને સાયનોબેક્ટેરિયા જે ક્રોમેટોફોર ધરાવે છે તેની અંદર અસ્તિત્વ ધરાવે છે કોઈક પ્રકારના રંજક દ્રવ્યો। રંજક દ્રવ્ય જેને આપણે ટૂંકમાં કહીશું ઇંગ્લિશમાં પિગમેન્ટ્સ તરીકે। એક્ઝામ્પલ તરીકે આપણે સાવ સરળ એક્ઝામ્પલ લઈ, ઓકે, મનુષ્યનું, તો મનુષ્યના શરીરની અંદર જે રુધિર પરિવહન પામે છે, રુધિર જે બ્લડ અવેલેબલ છે તેનો કલર કેવો છે? એક્ઝેક્ટલી રેડ કલર। તો રેડ કલર આપણું લોહી છે એ લાલ કલરનું જ દેખાય છે, કારણ કે આપણા લોહીની અંદર શ્વેતકોષો પણ છે, બીજા ઘણા બધા પ્લેટલેટ્સ પણ અવેલેબલ છે, વ્હાઇટ બ્લડ સેલ, RBC, ઘણા બધા સેલ્સ એની અંદર પ્રેઝન્ટ છે, તો પણ આપણા શરીરની અંદર રુધિરનો કલર લાલ જ શું કામ? તો એનું મુખ્ય રીઝન છે રક્તકોષની અંદર, એટલે કે RBC, જેને આપણે રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ, રેડ બ્લડ સેલની અંદર એક પ્રકારનો હાજર છે પિગમેન્ટ, અથવા તો તેને શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીશું રંજક દ્રવ્ય, જેને આપણે ટૂંકમાં HB એટલે કે હિમોગ્લોબિન તરીકે ઓળખીએ છીએ। સાવ સરળ એક્ઝામ્પલ છે, મનુષ્યના શરીરના રુધિરનો કલર એકદમ લાલ કલરનો દેખાય છે, એનું મુખ્ય રીઝન છે રક્તકોષની અંદર અસ્તિત્વ ધરાવતું હિમોગ્લોબિન। ક્લિયર? સેમ વસ્તુ આવી જશે વનસ્પતિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો, વનસ્પતિના પર્ણોનો અથવા તો શાખાનો અમુક કલર જે લીલો દેખાય છે, ગ્રીન કલર દેખાય છે, એનું મુખ્ય રીઝન શું છે? તેની અંદર અસ્તિત્વ ધરાવતી એક અંગિકા, જેને આપણે કહીશું હરિતકણ। ધોરણ 10ની અંદર આની રચના પણ તમે ભણી ગયા છો, અને આપણું જે પ્રકરણ નંબર 8 જે કન્ટિન્યુ છે તેની અંદર પણ હરિતકણની રચના આપણે ઊંડાણપૂર્વક અને આકૃતિ સાથે સમજવાની થશે। હવે હરિતકણની અંદર પણ અવેલેબલ હશે કઈ વસ્તુ? કોઈક પ્રકારના રંજક દ્રવ્યો। હવે નીલહરિત નીલ અને સાયનોબેક્ટેરિયા અને બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ વનસ્પતિ, તો ત્રણેયની અંદર કોમન રંજક દ્રવ્યો અથવા તો પિગમેન્ટ્સ જોવા મળે છે, કયા છે? તો એકનું નામ છે ક્લોરોફિલ A, બીજું છે ક્લોરોફિલ B, ત્રીજું છે ઝેન્થોફિલ અને ચોથું છે કેરેટિનોઇડ્સ। ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જે વનસ્પતિની અંદર અથવા તો નીલહરિત નીલની અંદર લીલો કલર તૈયાર કરે છે, ત્યારબાદ ઝેન્થોફિલ અને કેરેટિનોઇડ્સ, એમાં ઝેન્થોફિલ છે એ પીળો કલર પ્રદાન કરે છે, અને કેરેટિનોઇડ્સ, કેરેટિનોઇડ્સ નામ પડ્યું છે ગાજર ઉપરથી, ગાજરને આપણે ઇંગ્લિશમાં કેરેટ તરીકે ઓળખીશું,
तो केरेटिनॉइड है केरेट ऊपर बनेलू केरेटिनॉइड जेनो कलर है एप्रोक्सिमेटली केसरी नारंगी अथवा तो ओरेन्जिस सेड। हवे वनस्पति नी अंदर अथवा तो नील हरित नील नी अंदर आ प्रकारना रंजक द्रव्यों ना कारणे तेनो कलर थोड़ोक आपणे लीलाश पीळाश अथवा तो केसरी जेवा कलर नो जोवा मळे छे। मित्रो आगळ वधी हवे आ जे आदिकोष केन्द्रीय कोष नी रचना आपणे जोई हती तेनी अंदर फटाफट रिवाइज करी लईए तो तेनी अंदर आपणे अमुक पोर्शन कम्प्लीट कर्या हता जेम के रेड कलर नी जे लाइन ड्रॉ करी छे तेने आपणे नाम आप्युं छे तंतु। आ त्रण स्तर आपणे वात करी गया छे फरीथी रिपीट नथी करतो। ग्लाइकोकेलिक्स समझी गया कोष दीवाल समझी गया कोष रस पटल समझी गया अंदरनो विस्तार जेने आपणे कोष रस तरीके ओळखता हता अने सेंटरनी अंदर जे रेड कलरनी लाइनिंग्स देखाय छे जेने आपणे कोष केन्द्र तरीके ओळखता हता जेनी अंदर अस्तित्व धरावतुं हतुं सजीवनुं जनीन द्रव्य कां तो डीएनए हशे કાં તો આરએન ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ અથવા તો રિબોન્યુક્લિક એસિડ। આગળ વધીએ આજે આપણે જે પોર્શન કમ્પ્લીટ કરવાનો છે આખે આખો આકૃતિ હું સમજાવું છું એના પહેલાં આપણે હેડિંગ જોઈ લઈએ જેની અંદર બધા પોર્શન એની અંદર રિપીટ થાય છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રચલન, પ્રચલનને આપણે ઇંગ્લિશમાં કહીશું લોકોમોશન। હવે આપણા વિશ્વની અંદર જેટલા પણ સજીવો મનુષ્યની વાત કરીએ તો આપણે શું કરીએ છીએ હલનચલન માટે સૌથી વધુ પ્રમાણમાં આપણા लोअर लिम्स एटले के उपांगों उपयोग करें छे। एवी रीतना आपणे बेक्टेरिया अथवा तो आदिकोष केन्द्रीय बात करिए तो एना पासे कोई एवी एक्स्ट्राओर्डिनरी एटले के पग के हाथ के एवी कोई रचना अवेलेबल नहीं पण तो पण तेने प्रचलन एटले के लोकोमोशन करवानी जरूर पड़े छे। सेना माटे कां तो तेने खोराक ग्रहण करवो हशे कां तो तेने कोई भक्षकोथी रक्षण प्रदान करवुं हशे अने सौथी वधु प्रमाणमां आदिकोष केन्द्रीय प्रचलन करे छे एनुं मुख्य रीजन छे प्रजनन। विश्वनी अंदर एक बेक्टेरिया एक एवो सजीव छे जे बे रीते प्रजनन करी सके छे लिंगी अने अलिंगी। कोई पार्टनर मळशे तो पण ए प्रजनन करी लेशे अने मानी लो कोई एने पार्टनर नथी मळतुं तो पोतानी रीते ने रीते पोताना शरीरमांथी पोताना जेवा ने जेवा नवा ज कोषो नवा कोष उत्पन्न करवानी क्षमता विश्वनी अंदर बहु लिमिटेड एवा सजीवो छे एनामांथी एक भाग भजवे छे आदिकोष केन्द्रीयनो कोष अथवा तो सजीव बेक्टेरिया। હવે ફરી એક ટોપિકની અંદર આ વિશે ચર્ચા કરવાની થશે આપણે તો આદિકોષ કેન્દ્રીય જે છે એ બે રીતે આપણે એને વિભાજિત કરી શકીએ કાં તો તે ચલિત એટલે કે મૂવમેન્ટ યા તો લોકોમોશન કરી શકે છે અથવા તો અચલિત એટલે કે જે જગ્યા ઉપર સ્ટેબલ છે તેને તે જગ્યા ઉપર સ્થાપિત થયેલા હશે। ઇંગ્લિશમાં તેને આપણે વર્ડ યુઝ કરશું મોટાઇલ એન્ડ નોન મોટાઇલ જે હલનચલન કરી શકે છે એક જગ્યાથી પોતાનું સ્થાન ફેર કરી શકે એટલે સ્થળાંતર કરી શકે છે જેને તેને આપણે કહીશું ચલિત અથવા તો મોટાઇલ અને જે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય હલનચલન નથી કરી શકતા તેને આપણે ટૂંકમાં કહીશું અચલિત અથવા તો નોન મોટાઇલ ઓર્ગેનિઝમ્સ। હવે જે કોઈ પણ બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય પ્રચલન કરે છે તો પ્રચલન કરવા માટે એને આવશ્યકતા હશે કોઈક વિશિષ્ટ અંગની। તો વિશિષ્ટ અંગ ક્યાં છે તો સૌથી પહેલાં આપણે અંગની વાત કરીએ કસા જેને આપણે ઇંગ્લિશમાં ફ્લેજેલા તરીકે ઓળખીશું। તો કસાની વાત કરીએ તો જો આખો બેક્ટેરિયાનો સ્ટ્રક્ચર જોવો સૌથી બહારની રચના આપણે વાત કરી ગયા હતા ગ્લાયકોકેલિક્સ અને કોષ દિવાલવાળો વિસ્તાર એનામાંથી નાનકડી તાંતણા જેવી જે રચના નીકળે છે તેને આપણે કસા તરીકે ઓળખીશું। કોષની કોષ દિવાલ પરથી સૌથી બહારનો વિસ્તાર જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ હમણાં જ આપણે વાત કરી ગયા જેનું કાર્ય હતું રક્ષણ પ્રદાન કરવાનું તો કોષ દિવાલમાંથી ઉદ્ભવતી રચનાને આપણે કસા અથવા તો ફ્લેજેલા તરીકે ઓળખી શકીએ છીએ। આગળ વાત કરીએ તો એકદમ તે પાતળી અને તંતુમય રચના હવે આ રચના કેવી હશે તો આપણા શરીરની અંદર આપણા ચામડી ઉપર જે નાનકડા રોમ જોવા મળે છે અથવા તો આપણા હેડવાળા એરિયાની અંદર દાઢી અથવા તો જે વાળ જોવા મળે છે સેમ એવું જ સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય છે પણ એનું સ્થાન હશે કયું શરીરની એક કોષીય રચના છે એટલે કે શરીરના કોષની કોષ દિવાલ। આપણા શરીરનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ અહીંયા કને તો ઘણા બધા કોષો અંગની વાત થાય છે ખાલી કોઈ એક કોષ હાજર હોય અને તેનામાંથી નાનકડી જે તાંતણા જેવી રચના હેર લાઇક સ્ટ્રક્ચર બહાર નીકળે છે તેને આપણે ઓળખીશું કસા અથવા તો ઇંગ્લિશમાં ફ્લેજેલા તરીકે। આગળ વધીએ તો આખે આખું જે તંતુમય રચના જે કસાની વાત કરીએ છીએ તે ટોટલ અલગ અલગ ત્રણ ભાગોનો બનેલો છે। ત્રણ ભાગ કેવી રીતના તો ત્રણ ભાગ વિશે આપણે વાત કરીએ તો એમાં આપણે તંતુ પણ લઈ શકશું કારણ કે પહેલાં તંતુ વિશે વાત કરી લઈ તંતુ એ કાંઈ નવી વસ્તુ નથી આકૃતિની અંદર આવી જાઓ કસા છે એ સ્ટ્રક્ચર સાઇઝ એકદમ એની નાની છે પાતળી અને તંતુમય રચના છે। હવે પર્ટિક્યુલર એક તંતુ જે સાઇઝમાં એકદમ દેખાય છે આકૃતિમાં રેડ કલરનો પોર્શન આપી દીધો છે તંતુ તે એક પ્રકારનો
विशिष्ट प्रकारનું આપણે તેને કસા કહી શકીએ પણ તેની રચના કમ્પેરેટિવલી કસા કરતા કેવી છે સૌથી મોટી લંબાઈ થોડીક વધુ છે જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલું છે દેખાય છે અહીંયા ગને કસા ઉપર જોવો તો કસાની રચના ગ્રીન કલરની જેટલી પણ લાઇનિંગ્સ તમને દેખાય છે એ બધાને આપણે કસા કાઉન્ટ કરવા પડશે અને જે સૌથી લાંબી જે રચના જોવા મળે છે તેને આપણે તંતુ તરીકે ઓળખીશું ક્લિયર ઓકે હવે આપણે તંતુ અથવા તો કસા એમાંથી કોઈ પણ એક નાનકડો પોર્શન કટ કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે ખ્યાલ છે કારણ કે આ માઇક્રોસ્કોપિક રચના છે અને એક કોષને આપણે જોવો હોય તો પણ આપણે હાઈ ક્વોલિટીના માઇક્રોસ્કોપની જરૂરિયાત રહે છે અને તેનામાંથી પણ આપણે ખાલી એક રચના આનામાંથી પણ કોઈ નાનકડો પોર્શન સમજવો હોય તો આપણે આવશ્યકતા હશે એક્સ્ટ્રાઓર્ડિનરી ટાઈપના માઇક્રોસ્કોપની જેને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તરીકે ઓળખીશું અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે આપણે વાત કરી ગયા છીએ જેની શોધ થઈ હતી એપ્રોક્સિમેટલી વર્ષ 1950ની આજુબાજુ તો આજે આપણે વાત કરીએ તંતુ અને કસાની રચનાની તો માની લો અહીંયા કને મેં જગ્યા ઉપર રાઉન્ડ કર્યો છે દેખાય છે જે જગ્યા ઉપર મેં રાઉન્ડ કર્યો છે એટલે કે જે જગ્યા ઉપર તંતુ કોષ દિવાલ સાથે અટેચ થાય છે તે વસ્તુ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો કેવી રચના તૈયાર થશે તો તેના માટે આપણે નીચેની આકૃતિ ઉપર આવી જઈએ માની લો આખે આખો આ તંતુવાળો વિસ્તાર છે અથવા તો તેને આપણે કસા પણ કહી શકીએ કારણ કે આ જગ્યા ઉપર જેવું જોડાણ સ્થાન તૈયાર થાય છે એવું ને એવું જોડાણ સ્થાન આપણે તંતુની અંદર પણ જોઈ શકશું એટલે કે કસા અને તંતુ બંનેનું કોષ દિવાલ સાથેનું જોડાણ સ્થાન કેવું છે એકદમ સિમિલર આગળ વાત કરીએ તો હવે જો આખે આખું જે તંતુ અથવા તો કસા છે એ ત્રણ ભાગથી બનેલા છે ત્રણ ભાગ ક્યાં છે તો સૌથી પહેલો વિસ્તાર જેને આપણે તંતુ તરીકે ઓળખીશું તો મોટો અને લાંબો તાંતણો આની અંદર લાંબો આ વિસ્તાર છે તેને પણ આપણે તંતુ કહીશું આની અંદર આ જે પાતળી અને ઝીણી લાઇનિંગ્સ દેખાય છે તેને પણ આપણે તંતુ તરીકે ઓળખીશું ત્યારબાદ બીજા નંબરનો વિસ્તાર જેને આપણે કહીશું અંકુશ અંકુશ એટલે કે હુક લાઇક સ્ટ્રક્ચર દેખાય છે આ તંતુવાળો વિસ્તાર કોઈક જગ્યા ઉપર એટલે કે કોષ દિવાલ સાથે જઈને કોઈક જગ્યા ઉપર ફિટ થઈ જાય છે કસાની રચના જોઈએ તો કસાવાળો વિસ્તાર પણ કોઈક જગ્યા ઉપર કોષ દિવાલ સાથે જઈને એક હુક બનાવે છે એટલે કે હુકને આપણે ગુજરાતીમાં અંકુશ તરીકે ઓળખીશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને નીટ ઉપર જો ફોકસ કરતા હો તો સૌથી અંદરનો જે વિસ્તાર છે નોર્મલી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ જાય છે ત્રીજા નંબરનો અને છેલ્લો વિસ્તાર જેને આપણે તલકાય તરીકે ઓળખીએ છીએ તલકાય એટલે કે કોષ દિવાલની અંદર જે જગ્યા ઉપર અંદરની સાઈડ તંતુ અથવા તો કસા જે જગ્યા ઉપર કોષ દિવાલની અંદરની સાઈડ ખૂંપેલા હશે તેને આપણે કહેશું તલકાય તલકાયની અંદર ફરી પાછી બે પ્રકારની લાઇનિંગ્સ જોવા મળશે પી લાઇનિંગ એન્ડ એલ લાઇનિંગ જેના વિશે આપણે ઊંડાણપૂર્વક બીજી વખત ક્યારેક ચર્ચા કરીશું અત્યારે ત્રણ નામ યાદ રાખી લો એક છે તંતુ બીજું છે અંકુશ અને ત્રીજો વિસ્તાર જેને આપણે તલકાય તરીકે ઓળખીશું આ રચના આપણે જોવા માટે જેટલા પણ મેં અહીંયા રાઉન્ડ ડ્રો કર્યા છે એકા અને કોઈ પણ આમાંથી કસા લઈ શકીએ તેને આપણે હાઈ ક્વોલિટીના માઇક્રોસ્કોપની અંદર જોવાનો પ્રયત્ન કરશું તો કંઈક આવી રચના આપણે જોવા મળશે ઓકે ચલો તંતુ સુધી કમ્પ્લીટ થયું છે એના પછી આગળ વધીએ મિત્રો તો હવે હેડિંગ આવે છે પીલી અથવા ફિમ્બરી મિત્રો આજના સેશનની અંદર જેટલા પણ પોર્શન કવર કરેલા છે એ બધા આની બહારની સાઈડ નીકળતા નાના નાના તાંતણાઓના નામ અને તેના કાર્યો વિશે જ આપણે ચર્ચા કરેલી છે તો તંતુ અને કસા વિશે આપણે વાત કરી ગયા ત્યારબાદ આગળ વાત કરીએ તો એક નવું નામ આવે છે પીલી અથવા બીજું નામ છે એક ફિમ્બરી પીલી અને ફિમ્બરી પહેલી વખત શબ્દ સાંભળતા હશો એટલે ધ્યાનથી સાંભળજો એક શબ્દ છે પીલી અને બીજો શબ્દ છે ફિમ્બરી તો પીલી અહીંયા કને આકૃતિ ઉપર પહેલાં આવી જાઓ તો આવી ગઈ છે અધિકોષ કેન્દ્રીયની અંદર આપણે લાક્ષણિક કોષ તરીકે બેક્ટેરિયાને સરળતાથી લઈ શકીએ તો બેક્ટેરિયાની રચના આપણે જોવા જઈએ અથવા તો જે જોવા મળે છે તેની અંદર એક તાંતળો એક સૌથી મોટી સાઇઝનો તાંતળો જેને આપણે તંતુ નામ આપ્યું એનાથી સૌથી નાની સાઇઝના જેને આપણે કસા નામ આપ્યું હવે કસાની સાઇઝ અને તંતુની બંનેની સાઇઝની વચ્ચેની સાઇઝ એટલે કે મીડિયમ સાઇઝ આવી જશે તંતુ સૌથી લાંબો છે કસા સૌથી નાના છે એનાથી મધ્યમ સાઇઝનું જે સ્ટ્રક્ચર જોવા મળે છે તેને આપણે કહીશું પીલી પીલી નોર્મલી તેની સંખ્યા નોર્મલી બેક્ટેરિયાની અંદર એક સ્વરૂપમાં જ જોવા મળે છે એટલે કે એકથી વધુ નોર્મલી પીલી ક્યારેય ઓબ્ઝર્વ થતા નથી તો મહત્ત્વની વસ્તુ બેક્ટેરિયાની સપાટીય રચના દેખાય છે
બહારની સાઈડ જ નીકળે છે, એટલે કે કોષ દિવાલવાળા સ્થાન સાથે જ જોડાયેલું હશે. હવે પીલીની રચના પણ આપણે આટલો વિસ્તાર જે જગ્યા ઉપર હું રાઉન્ડ કરું છું એટલો વિસ્તાર આપણે ઝૂમ કરી અને વળી માઇક્રોસ્કોપમાં જોશું તો કાંઈક એની જોડાણ સ્થાનની રચના કાંઈક આવી જશે. બહારે તંતુ, જોડાણ સ્થાન એટલે કે હુંક જે બનાવે છે એને આપણે કહીશું અંકુશ, અને સૌથી અંદર જેને આપણે કહીશું તલકાય. ઓકે, બેક્ટેરિયલ સપાટીની રચના છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે, ચલિતતામાં તેનો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાગ ભજવતી નથી. પીલી જે છે, આપણે પ્રચલન ટોપિક હમણાં કવર કરીએ છીએ, હેડિંગ આપ્યું હતું પ્રચલન વિશે આપણે વાત કરતા હતા, એમાં તંતુ અને કસા સૌથી વધુ પ્રમાણમાં પ્રચલનમાં ભાગ ભજવશે. પીલી છે એનો કોઈ પ્રચલન એટલે કે હલનચલન એક જગ્યા ઉપરથી બીજા સ્થાન ઉપર સ્થળાંતરિત થવા માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી રોલ રહેલો નથી. ઓકે, હવે પર્ટિક્યુલર સાવ ડીપમાં પીલી ઉપર જતા રહીએ તો લંબાયેલી અને નળાકાર રચના, મહત્વની વસ્તુ તે એક વિશિષ્ટ પ્રકારના ચલિતતામાં કોઈ ભાગ ભજવતો નથી. એટલે કે પીલી અને પીલી અને ફિમ્બ્રી બંનેનો કોઈ ચલિતતા, એમાં ફિમ્બ્રી પણ આવી જશે આકૃતિની અંદર, અહીંયા દર્શાવેલું છે, દેખાય છે સૌથી નાની સાઇઝના સૌથી સ્મોલેસ્ટ પાર્ટ એટલે કે કસા કરતાં પણ સ્મોલેસ્ટ પાર્ટ દેખાય છે ગ્રીન કલરના નાના નાના નાની નાની લાઇનિંગ્સ જે જગ્યા ઉપર ડ્રો કરેલી છે તેને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીશું. તો પીલી અને ફિમ્બ્રીનો કોઈ ચલિતતાની અંદર ભાગ રહેલો નથી. તો પીલી વિશે વાત કરી તો નળાકાર અને લંબાયેલી રચના આકૃતિની અંદર તમે જોઈ શકો છો, તે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી છે. અને સૌથી મહત્વની વસ્તુ, પીલીનું એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય આપણે વાત કરી ગયા હતા, કોઈ પણ બેક્ટેરિયા એક કોષીય આદિકોષ કેન્દ્રીય રચના તે પ્રચલન કરશે, શું કામ પ્રચલન કરશે, તેનું મુખ્ય રીઝન હોઈ શકે છે પ્રજનન અથવા તો ખોરાક ગ્રહણ કરવું અથવા તો કોઈ સજીવથી રક્ષણ પ્રદાન કરવું. રક્ષણ મેળવવા માટે તે નોર્મલી હલનચલન અથવા પ્રચલન કરતા હોય છે. પણ અહીંયા કને જે પીલીની વાત થાય છે, પીલીનું કોઈ હલનચલનની અંદર રોલ રહેલો અથવા કોઈ ભાગ ભજવતું નથી. પીલીનું કાર્ય છે પ્રજનન કરવાનું. આપણે બેક્ટેરિયા વિશે વાત કરી ગયા હતા તો લિંગી અને અલિંગી પ્રકારનું પ્રજનન કરે છે. જો લિંગી પ્રકારનું પ્રજનન કરે તો ઓપોઝિટ પાર્ટનર સાથે, કારણ કે આ દ્વિલિંગી સજીવ નર અને માદા બંને તરીકે વર્તી શકે છે. હવે જ્યારે ધોરણ 12ની અંદર પ્રજનનવાળા એકમની અંદર ઊંડાણપૂર્વક આપણે સમજીશું તો હવે આ પીલીવાળી જે રચના છે એ નેક્સ્ટ પાર્ટનર સાથે અટેચ થઈ અને પ્રોસેસ કરશે કઈ પ્રકારની, પ્રજનનની. પ્રજનન કરશે એટલે કે જો બે સજીવ એકબીજા સાથે અટેચ થઈ અને જોડાણ સાધી અને જો પ્રજનન કરે છે તો એને આપણે કહીશું લિંગી પ્રજનન. અને પોતાની રીતે ને રીતે એકલો જ પોતાના શરીરમાંથી નવા બાળકોષો તૈયાર કરી લે તો એને આપણે કહીશું અલિંગી પ્રજનન. સાવ ઇઝી ટોપિક છે. આગળ વધીએ. પ્રજનનમાં સહાયરૂપ હોવાથી હવે આ પ્રજનનની અંદર ભાગ ભજવતો હોવાથી પીલીનું બીજું એક નામ આપી દીધું છે જેને આપણે ટૂંકમાં સેક્સ પીલી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે સૌથી સ્મોલેસ્ટ પાર્ટ જેને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ. મેં તમને કીધું છે સ્મોલેસ્ટ રાઉન્ડ અહીંયા આગળ ડ્રો કરેલા છે એની અંદર સ્મોલેસ્ટ પાર્ટ જે જો દેખાય છે જોઈ રહ્યા છીએ તેની રચના પણ આપણે કોષ દિવાલ સાથેનું જોડાણ જોવા જાશું તો એની રચના પણ કંઈક આવી જશે, બહાર તંતુ અંકુશ અને સૌથી અંદર તલકાય. તો કોષ પર ઉદ્ભવતી નાની સૌથી નાની સ્મોલેસ્ટ પાર્ટ છે તંતુમય રચના છે. અને પીલી અને ફિમ્બ્રી બંને પોર્શન જે આપેલા છે એનું એક કોમન કાર્ય આપ્યું છે. પીલીનું આપણે વાત કરી ગયા કે મોસ્ટલી છે તે પ્રજનનની અંદર ભાગ ભજવે છે, પણ પીલી અને ફિમ્બ્રીનું બંનેનું આપણે કોમન કાર્ય જોવા જઈએ તો સૌથી વધુ પાણીની અંદર આપણે બેક્ટેરિયા જોવા મળે છે, સૌથી વધુ પ્રમાણમાં નદી તળાવોમાં. તો પથ્થરો સાથે અથવા તો યજમાન પેશી, યજમાન કોને કહીશું ફરીથી રિપીટ કરું છું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા વિશે આપણે વાત કરી ગયા હતા. તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એક પ્રકારનો બેક્ટેરિયા હતો જે આપણા શ્વસન તંત્રની અંદર ક્યાંક ઇન્ફેક્શન ક્રિએટ કરતું હતું જેના લીધે થતું હતું ન્યુમોનિયા. તો હવે માની લો અહીંયા કને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે માની લો કોઈ બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા ફેફસાની અંદર જતો રહ્યો. તો ફેફસાની અંદર જતો રહેશે એટલે આપણે એના માટે આપણા કોષો અથવા તો આપણી પેશી એના માટે થઈ જશે યજમાન. યજમાન એટલે કે જેને ખોરાક અને બધી વસ્તુ પ્રદાન કરે આપણા શરીરની અંદર જતો રહ્યો એટલે ખોરાક માટે પ્રજનન માટે રહેઠાણ માટે બધી જગ્યા ઉપર આપણા શરીરના ફેફસાનો ઉપયોગ કરશે. તો આપણા શરીરના ફેફસા તેના માટે થઈ જશે યજમાન કોષ. અને કોષો ભેગા મળી, કારણ કે ફેફસાની અંદર ખાલી એક જ કોષ નથી, ઘણા બધા કોષો છે, તો ઘણા બધા કોષો ભેગા મળીને બનાવશે પેશી. તો આપણી યજમાન પેશી સાથે
જોડાણ સાધવા માટે સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લે છે. ફિમ્બ્રી દેખાય છે, આ નાનકડી તાંતણા જેવી રચના. ફિમ્બ્રીના ઉપયોગ વડે કોઈ જગ્યા સાથે, કોષીય પેશી સાથે, સજીવનો યજમાન પેશી સાથે અથવા તો કોઈ પથ્થરો સાથે અટેચ થવા માટે તે હેલ્પ લે છે. કોની? ફિમ્બ્રીની. હવે એને રિપ્રોડક્શન એટલે અથવા પ્રજનન કરવું છે તો કરશે પીલી દ્વારા, અને કોઈ જગ્યાએ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જવું છે તો ઉપયોગમાં લેશે કસા અને તંતુ. ક્લિયર? તો મિત્રો, આજે આપણે પોર્શન કમ્પ્લીટ કર્યો છે. સૌથી મહત્ત્વની વસ્તુ ક્રોમેટોફોર, જે વિશિષ્ટ પ્રકારના કોઈ બેક્ટેરિયા અને લીલની અંદર જોવા મળશે, જેમાં બે નામ યાદ રાખી લેજો, નીલ હરિત નીલ અને સાયનોબેક્ટેરિયા. ત્યારબાદ તેની અંદર અસ્તિત્વ ધરાવતા વિશિષ્ટ પ્રકારના તંતુઓ અને કસા, એટલે પ્રચલનમાં ભાગ ભજવતા ઘણા બધા અંગો વાત કરી ગયા આપણે. કસા આવી ગયું તેની અંદર, બીજું અંગ હતું તંતુ, ત્રીજું છે પીલી અને ચોથું છે ફિમ્બ્રી. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ.